નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આજે આપણે વિષય ભણીશું વિજ્ઞાન. એની અંદર પ્રકરણ 2 છે. પ્રકરણનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પ્રકરણ 2 ની અંદર આજે આપણે લેક્ચર 26 ભણીશું. લેક્ચર 26 નો ટોપિક છે, એટલે કે પ્રવૃત્તિ આપેલી છે, એની અંદર હેતુ છે કે આપેલ ક્ષાર બનાવવા જરૂરી એસિડ અને બેઝની ઓળખ કરવી. ઓકે, કે જે ક્ષાર આપેલા છે એની અંદર કયો એસિડ ઉપયોગમાં કર્યો છે અને કયો બેઝ ઉપયોગમાં કર્યો છે તે આજે આપણે જોવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો જોઈએ અહીં કેટલાક ક્ષારના નામ આપેલા છે. અહીં ફર્સ્ટ છે પોટેશિયમ સલ્ફેટ. ઓકે, પહેલા તેનું સૂત્ર લખીશું, પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ એટલે કે, ઓકે, અને સલ્ફેટ એટલે SO4, પરંતુ SO4ની સંયોજકતા કેટલી હોય છે? -2. એ સંયોજકતા અહીં લાગશે, તેનું સૂત્ર શું બનશે? K2SO4. ઓકે, પોટેશિયમ સલ્ફેટ. ચલો પહેલા આપણે સૂત્રો લખી દઈએ. ચલો, સોડિયમ સલ્ફેટ, સોડિયમ એટલે Na અને સલ્ફેટ એટલે SO4. SO4 ની -2 એટલે Na2SO4. ચલો, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ એટલે Ca, SO4 એટલે સલ્ફેટ. એટલે કેલ્શિયમ ની +2 છે, SO4 ની -2. એટલે +2 -2 કટ આઉટ એટલે આપણે લખીશું CaSO4. ઓકે, ચલો, મેગ્નેશિયમ સલ્ફેટ, MgSO4. Mg+2, SO4-2 કટ આઉટ એટલે MgSO4 સૂત્ર બનશે. ચલો, કોપર સલ્ફેટ, એનું પણ શું બનશે? CuSO4. સોડિયમ ક્લોરાઇડ, NaCl. સોડિયમ નાઇટ્રેટ, NaNO3. સોડિયમ કાર્બોનેટ, Na2CO3. ઓકે, સોડિયમ કાર્બોનેટ એટલે CO3-2 હોય છે, એટલે Na2CO3. ચલો, એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl. ઓકે, આ બધા ક્ષાર થઈ ગયા. ઓકે, હવે તમને ખ્યાલ છે કે ક્ષાર કેવી રીતે બને. તો એસિડ અને બેઝ આગળ પડી ગયા. એસિડ બેઝ એ બંને પ્રક્રિયા કરશે, શું બનશે? ક્ષાર અને પાણી. ઓકે, તો અહીં આપણને મળે છે ક્ષાર. તો જુઓ, ક્ષાર આપી લખી દઈએ K2SO4. ખ્યાલ આવી ગયો? એક ક્ષાર લખ્યો K2SO4. હવે આપણે નક્કી કરવાનું છે કે એની અંદર કયો એસિડ વપરાયો છે અને કયો બેઝ વપરાયો છે. તો ઉપયોગમાં લીધેલ એસિડ અને ઉપયોગમાં લીધેલ બેઝ નક્કી કરવાનું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે SO4 છે, તો તમને ખ્યાલ છે કે એસિડ કયા કયા છે? એક તો છે HCl, બીજો છે HNO3, આ બધા પ્રબળ એસિડ છે, અને ત્રીજો છે H2SO4. ઓકે, આ ત્રણ એ પ્રબળ છે. નિર્બળની વાત કરીએ તો નિર્બળમાં આવે છે H2CO3, એસિટિક એસિડ એટલે કે CH3COOH, એ બધા એસિડ છે. ઓકે, બેઝની વાત કરીએ તો બેઝની અંદર NaOH, KOH, ઓકે, આ બંને પ્રબળ છે. બાકી CuOH ટ્વાઇસ, MgOH ટ્વાઇસ, CaOH ટ્વાઇસ, આ બધા શું છે? બેઝ છે. ઓકે, બધામાં OH રહેલું છે. તો ચલો, આપણને ક્ષાર આપી દીધો છે K2SO4. તો તમને ખ્યાલ જ છે કે SO4 એસામાં આવે છે? એસિડની અંદર. એટલે H2SO4 તમે ડાયરેક્ટલી નક્કી કરી શકો કે આની અંદર એસિડ કયો હશે. તો
H2SO4 તો એસિડ લખીએ H2SO4 ઓકે ચલો બે જ લખીએ અહીં બાકી શું વધ્યું કે તો તમને ખ્યાલ જ છે કે ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે બેઝ એટલે કે બેઝ બનવા માટે ધાતુ હોવી જરૂરી છે તો એ ધાતુ કઈ છે કે અને બેઝ માટે શું જવાબદાર હોય OH એટલે આપણે શું લખી શકીએ KOH ઓકે એટલે અહીં બનશે K2SO4 આપણને ભેગા થશે અને અહીંયાથી પાણી મુક્ત થશે એટલે K2SO4 H2SO4 એસિડ અને બેઝ કયો છે KOH એ બંનેની પ્રક્રિયા દ્વારા અહીં K2SO4 ક્ષાર બન્યો છે અને પાણી મુક્ત થયું છે ચલો સમીકરણ સંતુલિત કરીએ K2 છે એટલે અહીં આગળ બે મૂકી દઈશું ચલો ઓક્સિજન અહીં 4 અને 5 છે તો અહીં ઓક્સિજન કેટલા છે 4 ને 2 6 છે તો અહીં આપણે કેટલા મૂકી દઈએ 2 એટલે 4 અને આવા 2 6 ઓક્સિજન એટલે આવા 4 અને 2 6 ઓક્સિજન ઓકે એટલે આવી રીતે તમે એસિડ અને બેઝ નક્કી કરી શકો ઓકે તો હવે તમારે નક્કી કરી દેવાનું કે જે SO4 છે તે કઈ એસિડ આવે H2SO4 ઓકે તો ઉપયોગમાં લીધેલ એસિડ લખી દઈએ તો K2SO4 તો એસિડ કયો હશે H2SO4 ચલો બેઝ કયો હશે તો K વધ્યો તો શું હશે KOH એટલે ઉપયોગમાં લીધેલ એસિડ H2SO4 બેઝ KOH ચલો બીજું ઉદાહરણ લઈએ Na2SO4 ક્ષાર કેવી રીતે બન્યો હશે તો એની અંદર એસિડ કયો હશે SO4 છે માટે H2SO4 આ એકદમ શોર્ટ ટ્રિક છે તમારે નક્કી કરવા માટેની બાકી તમારે આવી રીતે જે સમીકરણો કેવી રીતે દરેકના સમીકરણ લખવા પડે તમારે અને નક્કી કરવું પડે કે કયો એસિડ છે અને કયો બેઝ છે પરંતુ તમે ક્ષારના સૂત્ર દ્વારા પણ તમે નક્કી કરી શકો શોર્ટ ટ્રિકથી કે આની અંદર આવો એસિડ છે અને આવો બેઝ રહેલો છે ઓકે એટલે SO4 છે એટલે H2SO4 ચલો Na છે તો Na પરથી કયો બેઝ NaOH OH લગાવી દેવાનું આગળ પાછળ આગળ ધાતુ ને પાછળ OH એટલે ઉપયોગમાં લીધેલ બેઝ થઈ જશે ચલો CaSO4 તો H2SO4 અને આ Ca ચલો Ca પ્લસ 2 છે એટલે CaOH સંયોજક થાય લાગશે એટલે CuOH ટ્વાઇસ ચલો MgSO4 SO4 છે માટે એસિડ H2SO4 અને Mg એટલે ધાતુના હાઇડ્રોક્સાઇડ એટલે MgOH પ્લસ 2 હોય છે એટલે અહીંયા લાગશે એટલે MgOH ટ્વાઇસ ચલો CuSO4 SO4 છે માટે H2SO4 Cu છે એટલે CuOH ટ્વાઇસ ચલો NaCl CH એટલે કયો એસિડ આવ્યો HCl અને બેઝ Na તો NaOH ઓકે ચલો NO3 તો કયો એસિડ હશે HNO3 ઓકે આગળ છે Na તો બેઝ કયો હશે NaOH ચલો Na2CO3 CO3 છે માટે કયો એસિડ હશે H2CO3 અને આગળ Na છે એટલે બેઝ કયો હશે NaOH ચલો NH4Cl Cl છે માટે કયો એસિડ HCl ને NH4OH NH4OH ઓકે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એટલે ટૂંકમાં અને બે ભાગ પાડ દેવાના જે પાછળનું હોય એનું શું બનશે એસિડ અને જે આગળની ધાતુ હશે એનું શું બનશે બેઝ એટલે આગળની ધાતુ લખી દેવાની એટલે પાછળ શું OH જોઈન્ટ કરવાનું ઓકે ખ્યાલ આવી ગયો અને આ પાછળથી તમારે શું બનાવવાનું જે પાછળ મેં SO4 હોય Cl હોય NO3 હોય CO3 હોય તે બધા દ્વારા શું બનશે એસિડ આગળની ધાતુ અને પાછળ OH લગાવવાથી શું બનશે બેઝ એટલે આવી શોર્ટ રીતે તમે નક્કી કરી શકો કે આની અંદર આ એસિડ રહેલો છે અને આ બેઝ રહેલો છે ઓકે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આગળ જોઈએ ક્ષાર પરિવાર
ચાર પરિવાર એટલે શું? ચલો પહેલા તો પરિવાર એટલે પરિવારની અંદર દરેક સભ્યો રહેલા હોય છે, એની અંદર માતા પિતા તેમના બાળકો હોય, અને જે બાળકો હોય છે એમના લક્ષણો માતા પિતાને મળતા આવે છે. તેવી જ રીતે આમના પણ ક્ષારનો પણ શું હોય છે? પરિવાર હોય છે. એટલે એની વ્યાખ્યા જોઈએ તો એક સમાન ધન અથવા ઋણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહીએ છે. ઓકે, એક સમાન ધન આયન હોય અથવા એક સમાન ઋણ આયન હોય તો જે સરખા સરખા હોય, સમાન ગુણધર્મો ધરાવતા હોય એમને શું કહેવાય? ક્ષાર પરિવાર. ઓકે, કાગળ કીધું જ પ્રમાણે કે ક્ષાર પરિવાર પરિવારના સભ્યો હોય તેમના લક્ષણો શું હોય? મળતા આવતા હોય. એવી જ રીતે ધન એક સમાન ધન હોય એ બધા ક્ષાર પરિવાર કહેવાય, એક સમાન ઋણ હોય તો પણ એમને ક્ષાર પરિવાર કહેવાય. ચલો ધન અને ઋણ કેવી રીતે તો જોઈએ. સોડિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ, ચલો અહીંયા ક્ષાર આપેલા છે. સોડિયમ કઈ જગ્યાએ છે તો જુઓ Na2SO4. સોડિયમ એટલે Na શોધવાનું આપણે, સોડિયમ એટલે Na. ચલો બીજું કઈ જગ્યાએ છે? અહીંયા NaCl. ત્રીજું ક્યાં છે? NaNO3. અને ચોથું ક્યાં છે? Na2CO3. આ બધા એક જ પરિવારના છે કે બધામાં એક સમાન ધન આયન છે? Na+, 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 Na+. એક સમાન ધન આયન રહેલો છે. એટલે જુઓ સોડિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ તો Na2SO4. ઓકે, ફર્સ્ટ બીજું છે NaCl, ત્રીજું છે NaNO3, અને ચોથું છે Na2CO3. તો આ બધાની અંદર શું રહેલું છે? સમાન Na. એટલે એક સમાન ધન અથવા ઋણ તો આની અંદર શું છે? ધન આયન Na+. એટલે એક સમાન ધન આયનો ધરાવતા ક્ષારોને શું કહેવાય? ક્ષાર પરિવાર. એટલે છે સોડિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ. ક્લિયર? ચલો હવે ધન લીધો, હવે આપણે જોઈએ ઋણ. ઓકે, ઋણની અંદર જોઈએ ક્લોરાઇડ ક્ષાર તો Cl. Cl કઈ જગ્યાએ છે તો જુઓ NaCl. બીજું કઈ જગ્યાએ છે? NH4Cl. એટલે ક્લોરાઇડ ક્ષાર પરિવારના ઉદાહરણ NaCl અને NH4Cl. તો આ બંનેમાં સમાન શું છે? Cl. તો Cl એ શું છે? ઋણ આયન. એટલે એક સમાન આ બંને શું કહેવાય? એક પરિવારના સભ્યો. આ જે ચાર છે એ સોડિયમ ક્ષાર પરિવારના સભ્યો છે. ઓકે, એટલે Cl એટલે એક સમાન બંને જગ્યાએ Cl છે, એટલે કે ઋણ આયન ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહીએ છીએ. બંનેમાં Cl માઇનસ છે. ક્લિયર? એટલે વ્યાખ્યા, એક સમાન ધન હોય કાં તો એક સમાન ઋણ હોય તેમને શું કહેવાય? ક્ષાર પરિવાર. ઓકે, ચલો કેટલાક પ્રશ્નો આપેલા છે જોઈએ. એટલે આ ટોપિકમાંથી જે પણ પ્રશ્નો નીકળતા હોય અથવા કેવી રીતે બની શકે, કેવી રીતે પોસિબિલિટી છે કે આવી રીતે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. ચલો જોઈએ. ફર્સ્ટ સોડિયમ સલ્ફેટનું સૂત્ર જણાવો. ઓકે, તો સોડિયમ એટલે તમને ખ્યાલ જ છે કે Na, સલ્ફેટ એટલે SO4. ઓકે, સોડિયમ +1 હોય એટલે અહીંયા SO4, SO4 -2 હોય એટલે એ બનશે Na2SO4. એટલે સોડિયમ સલ્ફેટ Na2SO4. ઓકે, ચલો બીજું જોઈએ. પોટેશિયમ સલ્ફેટમાં ઉપયોગમાં લીધેલ એસિડ જણાવો. ચલો પોટેશિયમ સલ્ફેટનું પહેલાં તો તમારે સૂત્ર નક્કી કરવું પડે. પોટેશિયમ એટલે કે ઓકે સલ્ફેટ એટલે SO4, એટલે ક્ષાર બનશે K2SO4. તો K2SO4 માં ઉપયોગમાં લીધેલ એસિડ જણાવો. તો એસિડ છે પાછળ H2SO4 છે, હમણાં કીધું એ પ્રમાણે. તેની અંદર એસિડ કયો હશે? તો H2SO4. ચલો ત્રીજો પ્રશ્ન. NH4Cl ક્ષાર બનાવવા માટે ઉપયોગમાં લીધેલ બેઝ જણાવો. ઓકે, તો બેઝ તમારે ક્યાંથી લખવાનું? આગળથી લખવાનું. તો આગળની ધાતુ NH4 છે, તેનો જવાબ આવશે NH4OH. ઓકે, અહીંયા આપણે લખ્યું છે કે NH4Cl એમોનિયમ ક્લોરાઇડની અંદર ઉપયોગમાં લીધેલ બેઝ NH4OH. ઓકે, ચલો ક્વેશ્ચન 4, ક્ષાર પરિવારની વ્યાખ્યા આપો. તો અહીં આપેલી છે, જુઓ એક સમાન ધન અથવા ઋણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે.
ચલો પાંચ સોડિયમ ક્ષાર અને ક્લોરાઇડ ક્ષારના ઉદાહરણ આપો ઓકે એટલે સોડિયમ ક્ષાર પરિવાર અને ક્લોરાઇડ ક્ષાર પરિવારના ઉદાહરણ આપો એટલે સોડિયમ ક્ષાર પરિવાર Na2SO4 NaCl NaNO3 Na2CO3 ક્લોરાઇડ ક્ષાર પરિવારના ઉદાહરણ NaCl અને NH4Cl ઓકે વિદ્યાર્થી મિત્રો એટલે આવી રીતે ક્ષાર એસિડ અને બેઝ આ બંનેનો ઉપયોગ કરવાથી બને છે આ ક્ષાર બને છે એટલે પ્રશ્ન ગમે તે રીતે પૂછાય કે ક્ષારનું નામ આપેલું હોય તમારે એસિડ બેઝ નક્કી કરવાનું હોય કાતે એસિડ બેઝ આપેલો હોય અને તમારે ક્ષાર નક્કી કરવાનો હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હવે નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર 27 ની અંદર આ જે બધા ક્ષાર આપેલા છે એ બધાની પીએચ નક્કી કરવાની છે તેના વિશે ભણીશું।